नमस्कार, न्यूज फॉर इंडिया में आपनु स्वागत छे। हूं हिमानी आपनी साथे। तो नजर करिए आज ना टॉप 10 समाचार पर। सुप्रीम कोर्ट में लेडी ऑफ जस्टिस एटले के न्यायनी देवी नी नवी प्रतिमा स्थापित करवामां आवी। आ प्रतिमानी आंखनी पट्टी हटावी देवामां आवी छे, जे अत्यार सुधी कायदो आंधळो होवानुं दर्शावे छे। साथे ज तेमना हाथमां तलवारनी जग्याए बंधारणनुं पुस्तक आपवामां आव्युं छे। आ प्रतिमा सुप्रीम कोर्टना जजोनी लाइब्रेरीमां स्थापित करवामां आवी छे। भारतना सीजेआई डीवाय चंद्रचूड़े जस्टिस नी नवी प्रतिमानुं अनावरण कर्युं। जस्टिस संजीव खन्ना सुप्रीम कोर्टना 51मां चीफ जस्टिस हशे। सीजेआई डीवाय चंद्रचूड़े नामनी सरकारने भलामण करी छे। खरેખરમાં सीजेआई चंद्रचूड़ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે। આજે હરિયાણાના પંચકુલામાં નાયબ સી સૈની બીજીવાર સીએમ પદના શપથ લેશે। વડાપ્રધાન મોદી સહિત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે। હરિયાણામાં નાયબ સૈની આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે। શપથ ગ્રહણ સમારોહ પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે। તેમની સાથે 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે। બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂએ તબાહી મચાવી। બિહારમાં ઝેરી દારૂના કારણે મૃત્યુઆંક વધ્યો। સિવાન અને સારણના 16 ગામમાં ઝેરી દારૂ પીવાથી એક મહિલા સહિત 31 લોકોના મોત થયા છે। સિવાન અને સારણમાં 46ની હાલત ગંભીર છે, જ્યારે 7 લોકોએ આંખોની રોશની પણ ગુમાવી છે। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરના રોજ યોજાશે। જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ છે। વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 324 પોલિંગ સ્ટેશન આવેલા છે। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે અમદાવાદમાં વિરાટ સંમેલન યોજાયું હતું। સોલા ભાગવત ખાતે ગૌ ધ્વજ ભારત યાત્રાનું આગમન થતાં વિરાટ ગૌ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર નંદજી અને દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા હાલ ફૂડ સેફટી પખવાડિયાની ઉજવણી થઈ રહી છે, ત્યારે મીઠાઈ બાદ હવે ખાદ્યતેલના નમૂના પણ લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત રાજકોટ મનપાના ફૂડ વિભાગે આગામી તહેવારોને ધ્યાનમાં રાખતા જુદા જુદા 15 ખાદ્યતેલના નમૂના લીધા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જામ્યું છે। 11 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। અમરેલીમાં વડિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। સુરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવાયા। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા। કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો, ત્યારે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી, કોઈ નક્કર પુરાવા નહોતા। ટ્રુડોના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે બંને દેશોના સંબંધોમાં ખટાશ માટે કેનેડાના વડાપ્રધાન જવાબદાર છે।